नमस्कार मित्रों, મારી YouTube ચેનલનો ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આ તો ટોપિક છે મિત્રો કે જે લોકોને નાની ઉંમરમાં દાંતમાં દુખાવો થતો હોય, દાંતમાં દુખાવો થતો હોય, દાંતમાં કડતર થતી હોય કે રૂટ કેનલ કરાવવાની જરૂરિયાત ઊભી થઈ હોય કે દાંતમાં સડો થયો હોય, તો એના માટે હું તમને આયુર્વેદમાં ચરક સંહિતામાં ચરક ઋષિએ જે ઉપાય બતાવે છે, ઘરગથ્થુ ઉપાય, ઘરેલું ઉપાય, એ હું તમને આજે 5 ઘરેલું ઉપાય બતાવું કે એ ઉપાય તમે જો કરશો तो ज्या सुधी जीवशो त्या सुधी जिंदगी में तमारी क्यारे दाँत दुखशे नहीं, दाँत में कड़तर नहीं थाय, दाँत में सड़ो नहीं थाय, तमारी जिंदगी में क्यारे रूट केनल करावानी जरूर नहीं पड़े। उपाय नंबर एक, आपणे चौथा भागनी चमची हळदर लेवानी छे, एनी अंदर आपणे थोड़ुक सरसवनुं तेल नाखवानुं, आपणे एनी अंदर थोड़ुक सरसवनुं तेल एड करीशुं, एनी अंदर चपटी सींधर मीठू एड करीशुं, सींधर मीठू ना होय तो काला नमक एटले के काळुं मीठू पण एड करी शकाय, ए ना होय तो आखू मीठू घरे लावी अने जो दळेलू होय तो ए मीठानो उपयोग करवो, पण बजारमां जे पेकिंग वाळू मीठू मळे छे एनी अंदर रिफाइंड करेलू आवे छे, एटले के एनी अंदर केमिकलनो उपयोग करेलो आवे छे, तो ए मीठानो आपणे उपयोग करवानो नथी। तो एटला माटे सिंधर मीठू होय घरे बनावेलू के काळा नमक तो एनो ज उपयोग करवो, एनी अंदर आपणे चपटी सिंधर मीठू नाखवानुं छे। सिंधर मीठू, हळदर अने सरसवनुं तेल आनी पेस्ट बनावी देवानी आ रीते, अने पछी ए पेस्ट छे ए दांत उपर घसवानी, जे रीते आपणे ब्रश करीए ए रीते आनी पेस्ट जो तमे नियमित लगावशो ज्यां सुधी जीवशो त्यां सुधी दररोज लगावानी, ब्रश करवानो बंद करी देवानो, एटले के तमे जे काई टूब वापरता होय टूथपेस्ट ए टूथपेस्ट बंद करी देवानी, ब्रश करवानो बंद करी देवानो, अने एनी जग्याए तमे ज्यां सुधी जीवो त्यां सुधी नियमित दररोज आ पेस्ट तमारे लगावानी, तो तमे ज्यां सुधी जीवशो त्यां सुधी तमारा दांतमां सड़ो नहीं आवे, दाढ सड़शे नहीं, દાઢમાં દુખાવો પણ નહીં થાય। ઉપાય નંબર બે, લીંબુ લેવાનું, લીંબુ કાચું હોય કે પાકું હોય, તમારી પાસે જે લીંબુ હોય એ લીંબુને કાપી દેવાનું, કાપ્યા પછી આપણે એનો રસ કાઢી, રસ કાઢી લીધા પછી એનું જે છોતરું વધે છે એ છોતરાને આપણે ઉલટાવી દેવાનું, અને પછી એને ઉપર સિંધર મીઠું નાખી અને પછી દાંત ઉપર ઘસવાનું, તો પણ દાંતનો દુખાવો ક્યારેય નહીં થાય અને તમારા દાંત છે એ એકદમ ચોખ્ખા રહેશે। ઉપાય નંબર થ્રી, ગાયનું સાણું લેવાનું, આ ગાયના સાણાને આપણે સળગાવી દેવાનું, એટલે આની રખ્યા બની જાય, આની રાખ બની જાય, પછી એ રાખની અંદર ચપટી સિંધર મીઠું અથવા કાળા નમક અથવા સફેદ મીઠું રિફાઇન કર્યા વગરનું એનો ઉપયોગ કરવાનો, અને થોડીક ફટકડી નાખવાની અને એનું મિશ્રણ કરી અને એની પેસ્ટ બનાવી, અને જો નિયમિત તમે દાંત ઉપર લગાવશો તો પણ તમારા દાંત જ્યાં સુધી જીવશો ત્યાં સુધી ક્યારેય દાંતમાં કે દાઢમાં સડો નહીં આવે। હવે જોઈએ ઉપાય નંબર ચાર, આંબા, જે આપણે અત્યારે હાલ ઉનાળાની સિઝનમાં આપણે અત્યારે ઉનાળાની સિઝનમાં કેરીઓ ખાઈએ છીએ, તો જે કેરીઓ આવે છે આંબાનું પત્તું લેવાનું, આંબાનું એક પત્તું લઈ અને એક પાનને પાણીથી સાફ કરી અને મોઢામાં મૂકી અને બરાબર ચાવવાનું, એટલે એની એક પેસ્ટ તૈયાર થઈ જશે, અને એ પેસ્ટ પછી દાંતમાં ઘસવાનું, તો આ રીતે તમે પેસ્ટ ઘસશો તો તમારા દાંત પીળા હશે તો પણ એકદમ ચોખ્ખા થઈ જશે અને દાઢમાં કે દાંતમાં ક્યારેય દુખાવો નહીં થાય, અને આંબાના પત્તાનો રસ જો પેટમાં ઉતરે તો પણ કોઈ નુકસાન કરતું નથી, કારણ કે એ એક ઔષધિ છે। ઉપાય નંબર પાંચ, લીમડાનું દાંતણ નિયમિત કરવાનું, તો એ લીમડાનું દાંતણ નિયમિત કરવાનું અને એનો જે રસ ઉત્પન્ન થાય કડવો રસ એ પેટમાં પી જવાનું, થૂંકી દેવાનું નહીં, તો એનાથી આપણા શરીરમાં ક્યારેય તાવ પણ આવતો નથી। આ દાંતણનો ઉપયોગ કરો અથવા ગમે તે મેં બતાવી એ કોઈ પણ એ ગમે તે એક ટૂથપેસ્ટ બનાવી અને જો નિયમિત ઘસવાની, 2-4 દિવસ માટે કે અઠવાડિયા માટે ઘસવાની નથી, તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી જિંદગીભર બ્રશ કરવાનો નથી, ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનો નથી, માત્ર મેં જે બતાવ્યા જે આયુર્વેદમાં ચરક ઋષિ બતાવે છે એ પાંચમાંથી ગમે તે એક ઉપાય તમારે નિયમિત કન્ટિન્યુ ચાલુ રાખવાનો છે જીવો ત્યાં સુધી। અને આની સાથે સાથે એક કાળજી રાખવાની કે જ્યારે પણ આપણે ભોજન કરીએ સવારે બપોરે કે સાંજે, તો ભોજન કર્યા પછી તરત જ મોઢું સાફ કરી દેવાનું, તમે ચા પીવો, નાસ્તો કરો કે કોફી પીવો કે ઠંડા પીણા કે જે કંઈ આપણે આઈસ્ક્રીમ ખાઈએ, તો પણ તરત જ થોડુંક પાણી લઈ અને મોઢામાં કોગળા કરી અને મોઢું સાફ કરી દેવાનું। જો નિયમિત આપણે આ ટેવ રાખીશું જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી દાઢમાં ક્યારે સડો નહીં થાય કે દાંતમાં સડો નહીં થાય કે દાઢમાં રૂટ કેનાલ, આપણે રૂટ કેનાલ કરાવવાની પણ જરૂર નહીં પડે। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, થેન્ક યુ।